સમાજમાં પ્રવર્તી રહેલી આત્મહત્યા માટેની ખોટી માન્યતાઓ વિશે આજે હું વાત કરવા આવ્યો છું. પહેલી, ઘણા વ્યક્તિઓને એવું છે કે આત્મહત્યા માટે વાત કરવી એટલે જ આત્મહત્યાનો વિચાર ઉદ્ભવો. આત્મહત્યા કરનાર વ્યક્તિ ત્યારે જ વાત કરે છે જ્યારે તેના મનમાં આત્મહત્યા માટેનું પ્લાનિંગ ચાલતું હોય. જેના ઘરમાં આત્મહત્યા થઈ છે તે વ્યક્તિ તો હવે ક્યારેય આત્મહત્યા નહીં કરે. અરે, તરુણોમાં અને યુવાનોમાં આત્મહત્યા માટેનું તો વિચારવાનું કોઈ કારણ જ નથી. જે વ્યક્તિએ પોતે પહેલા પોતાને શેલફામ અથવા નુકસાન પહોંચાડ્યું છે તે વ્યક્તિ હવે નુકસાન નહીં પહોંચાડે. અરે, આત્મહત્યા કરનાર વ્યક્તિને તો ધાક ધમકીથી બંધ કરી દેવા જોઈએ, તેના વિચારોને દાબી દેવા જોઈએ. આ બધા જ વિચારો ભૂલ ભરેલા ખોટી માન્યતા વાળા છે.